સરકારી હોસ્પિટલની પોલને ઉઘાડો પાડતો એક અહેવાલ. પેટલાદની એસએસ સરકારી હોસ્પિટલની બહાર આવી પોલ. સગવડોના નામે કરાઈ રહી છે મજાક. દર્દીઓના સ્વાસ્થ્ય સાથે કરાઈ રહી છે મજાક. સફાઈના નામે થાય છે માત્ર વાતોની સફાઈ. હેલ્થ વિભાગના લીરે લીરા ઉડાવી રહી છે સરકારી હોસ્પિટલો. કરોડો રૂપિયાના ખર્ચે બનતી સરકારી હોસ્પિટલના હાલ થઈ રહ્યા છે બેહાલ. જવાબદારી એકબીજા ઉપર ઢોળતા બેજવાબદાર અધિકારીઓ. આટલી મોટી સરકારી હોસ્પિટલમાં નથી સોનોગ્રાફીની વ્યવસ્થા. દર્દીઓના માથે તોડાઈ રહ્યું છે જીવનું જોખમ. સુરક્ષાની નથી કોઈ યોગ્ય વ્યવસ્થા. સરકારી ગ્રાન્ટોને સરકારી બાબુ કરી ગયા ચાઉ. પર નિંદ્રામાં પોઢી રહેલું સરકારી હોસ્પિટલનું તંત્ર. સોબાના ગાંઠિયા સમાન છે આરો પ્લાન્ટ. સગવડો માત્ર કોરા કાગળ પર. માનવ જીવન માટે જોખમી બનતી સરકારી હોસ્પિટલોની પોલ ખોલ તો અમારો વિશેષ અહેવાલ. પોલ ખોલ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું હિના ચૌહાણ ને સ્વાગત છે તમારું અમારી વિશેષ રજૂઆત પોલ ખોલમાં. રોગોથી છુટકારો મેળવવા નગરજનો હોસ્પિટલનો સહારો લેતા હોય છે, તેમાં જ્યારે કહેવાતી સરકારી હોસ્પિટલ તો રામ રાજ્ય પ્રજા સુખીના નિયમો પાડીને ચાલતી હોય છે. આવી જ એક હોસ્પિટલ એટલે પેટલાદમાં આવેલી એસએસ સરકારી હોસ્પિટલ. કેટલી પોલમ પોલ ચાલે છે આ હોસ્પિટલમાં, કઈ રીતે લાલ્યવાડી ચાલે છે તેની સાચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો અમારી લાઈવ ગુજરાતની ટીમે. તો આવો જોઈએ અમારો વિશેષ અહેવાલ. એસએસ હોસ્પિટલ છે પેટલાદની સરકારી હોસ્પિટલ. દર્દીઓના સ્વાસ્થ્ય સાથે કરાય છે ચેડા. સરકારી ગ્રાન્ટોની સરકારી બાબુઓ કરી ગયા છે ચાઉ. સગવડોની કરાઈ રહી છે ઉગાડી મજાક. માનવ જીવન માટે જોખમી હોસ્પિટલ. મિત્રો, સ્વાગત છે આપનું અમારા પોલ ખોલ કાર્યક્રમમાં. અમે અત્યારે પહોંચ્યા છીએ પેટલાદના સરકારી દવાખાના એસએસ હોસ્પિટલ પાસે. પ્રથમ જ પોલની વાત કરવામાં આવે તો સ્પષ્ટપણે આપ જોઈ શકો છો બેનર માટે જે પ્રમાણે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યું છે, પરંતુ કઈ હોસ્પિટલ છે, શું છે તેની સાચી સ્થિતિ જ નથી. જો અચાનક કોઈ દર્દી આવી જાય તો એને સમજણ કઈ રીતે પડે કે પેટલાદમાં સરકારી દવાખાનું આવેલું છે, એસએસ હોસ્પિટલ આવેલી છે. સૌથી મોટી પોલ કહેવામાં આવે તો એન્ટ્રન્સ ગેટ પાસે જ બેનર નથી કે આ હોસ્પિટલ છે, આ સ્થિતિ છે. દર્શક મિત્રો, મોંઘવારીના સમયમાં જે રીતે સરકારી હોસ્પિટલ લોકોનો સહારો હોય છે, બીમારીથી ત્રસ્ત થઈને દર્દીઓ મોટા ભાગે સરકારી હોસ્પિટલમાં જ ઉપચાર કરાવવા જતા હોય છે. પેટલાદની સરકારી હોસ્પિટલ સરકારી બાબુઓની લાલચ ભરેલી નજર અને ભ્રષ્ટાચારી નીતિના પગલે સરકારી હોસ્પિટલમાં મળેલી ગ્રાન્ટોને ચાવ કરી હોસ્પિટલની સવલતોને પોતાની સવલતોમાં પરિવર્તિત કરી દેવામાં આવે છે. સુરક્ષા અને સવલતોના નામે ઝીરો કહી શકાય, કારણ કે ના તો ગેટ પર કોઈ સુરક્ષાકર્મી છે કે ના તો સુરક્ષાની કોઈ સગવડ. સરકારી હોસ્પિટલમાં છે ગંદકીની ભરમાર. સરકારી હોસ્પિટલમાં સુવિધાઓનો છે અભાવ. સુવિધાઓથી વંચિત છે દર્દીઓ. પર નિંદ્રામાં પોટી રહેલું સરકારી તંત્ર. સુરક્ષાના નામે છે મેંડું. દવાખાનાની સૌથી મોટી બીજી પોલ સ્પષ્ટપણે આપ જોઈ શકો છો, કોઈ પણ સુરક્ષા ગાર્ડ અહીંયા હાજર નથી, સિક્યુરિટી ગાર્ડ કોઈ પણ અહીંયા હાજર નથી. ત્યારે પ્રશ્ન સર્જાય, જો કોઈ અસામાજિક તત્વો અહીંયા આવે, આતંક મચાવે અને અંદર ઘૂસીને જો પોતાના નાટકો કરે તો અહીંયા સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા જ નથી. ત્યારે પ્રશ્ન સર્જાય કે આની જવાબદારી કોની. જો કોઈ પણ ખોટી બાબત બને અથવા તો દુર્ઘટિત બાબત બને ત્યારે મહત્ત્વની વાત છે સુરક્ષા ગાર્ડની હાજરી હોવી જોઈએ. ખુરશી તો મૂકવામાં આવી છે, આરામ ચેર મૂકવામાં આવી છે, પરંતુ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે માત્ર ખુરશી, ખુરશીની જગ્યાએ છે સુરક્ષા ગાર્ડ બારોબાર કદાચ જતો રહ્યો છે. અને સાચી સ્થિતિ તો એ જ છે કે સુરક્ષા ગાર્ડ અહીંયા છે જ નહીં. ત્યારે મહત્ત્વની વાત છે, જો સુરક્ષાની દ્રષ્ટિએ આટલી મોટી પોલમ પોલ અહીંયા છે, અસામાજિક તત્વોના ગુંડાગીરદી સામે જો કંઈક દુર્ઘટના બને તો તેનો જવાબદાર કોણ.
સરકારી હોસ્પિટલોની જે દયનીય સ્થિતિ છે ત્યારે આપ મારી પાછળ જોઈ શકો છો કેવી રીતે લોકો નીચે બેસી રહ્યા છે. તેમની પાસે સંતાનો પણ છે, તેમના બાળકો જ્યારે આમથી તેમ ફરી રહ્યા છે, ત્યારે હું આપને બતાવવા માંગીશ કે અહીંયાની સાચી સ્થિતિ શું છે. જે પ્રમાણે ખુલ્લેઆમ 15-20 ફૂટ જેટલા ઊંડા ખાડાઓ ખોદી નાખવામાં આવ્યા છે અને ખાડાઓને ખુલ્લેઆમ મૂકી દેવામાં આવ્યા છે, ત્યારે પ્રશ્ન સર્જાય કે જે પ્રમાણે આજુબાજુના સ્થાનિકો રહીશો જે દર્દીઓ અહીંયા આવતા હોય, તેમના બાળકો અહીંયા ફરતા હોય છે, તેઓ જો આમાં પડી જાય તો આપ મારી પાછળ સ્પષ્ટ સામે જોઈ શકો છો કઈ રીતે એક મૂકબોલો પ્રાણી, એક કૂતરો આરામ ફરમાવી રહ્યો છે. ત્યારે સ્પષ્ટપણે કહી શકાય કે જો એનો પગ લપસે અને એ અંદર જાય તો પશુની વાત આવે, માણસની વાત આવે, ત્યારે તંત્ર ચોક્કસથી કહી શકાય કે પોતાની બેદરકારી સ્પષ્ટપણે દાખવી રહ્યું છે. મહત્ત્વની વાત છે, જ્યારે 15-20 ફૂટ જેટલો ઊંડો ખાડો અહીંયા ખોદી નાખવામાં આવ્યો છે ત્યારે કોઈ પણ સુરક્ષાની બાબતની ચેતવણી પણ અહીંયા આપવામાં આવી નથી કે અહીંયા આ બાજુ આવશો તો અહીંયા ખાડો છે, અહીંયા પડશો તો પ્રોબ્લેમ થશે. કોઈ પણ જાતના બેરિકેડ લગાવવામાં આવ્યા નથી કે અચાનક તે જોઈને એવું થાય કે અહીંયા જવું નહીં, પરંતુ ખુલ્લેઆમ ખાડા ખોદી દેવામાં આવ્યા છે, બેરિકેડ લગાવવામાં આવ્યા નથી, સુરક્ષાની કોઈ ચેતવણી આપવામાં આવી નથી. ત્યારે પ્રશ્ન સર્જાય કે જાણી જોઈને કોઈ આમાં પડે તેની માટે જ આવું કૃત્ય કરવામાં આવ્યું હોય. અત્યારે આપણે પહોંચ્યા છીએ પેટલાદ સિવિલ હોસ્પિટલના સૌથી અદ્યતન ગણવામાં આવતા એવા લેબોરેટરી વિભાગમાં. આપ મારી પાછળ જોઈ શકો છો, લેબોરેટરી વિભાગ જે જગ્યાએ રાખવામાં આવ્યો છે તેની એક્ઝેક્ટ ઉપર જો વાત કરવામાં આવે તો કઈ રીતે પોપડા બાજ્યા છે, મેલેરિયા ક્લિનિક છે, લેબોરેટરી વિભાગ છે, અને ઘણા મોટા મોટા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. પરંતુ જે પ્રમાણે પોપડા છે, કદાચ એવું પણ બની શકે અત્યારે અમે અહીંયા ઊભા છીએ ને અમારા માથે જે પોપડો આવે, એકદમ અદ્યતન દેખાવામાં આવતી ધોળેલી ભીત જે વ્યાખ્યા કહેવાય છે તે જાણે કે પેટલાદ સિવિલ હોસ્પિટલ સાર્થક કરતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. પોપડા બાજ્યા છે અને નીચે પણ આપ જોઈ શકો છો કઈ રીતે દર્દીઓ અને તેમના સગાવાલા અહીંયા બેસેલા દેખાઈ રહ્યા છે. જો ઉપરથી એક પણ પોપડું તેમના માથે પડે અને તેમને ઈજા થાય તો તેનો જવાબદાર કોને ગણવો? શું ગ્રાન્ટો મળી છે અને તેને ચાવ કરી ગયા છે તે અધિકારીઓને ગણવું, કે પછી અહીંયા આવેલા આ દર્દીઓને જ ગણવા કે જેઓ પોતાની મજબૂરીમાં અહીંયા બેઠા છે, જે પ્રમાણે સ્થિતિ છે, જે પ્રમાણે પોપડાઓ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે, ત્યારે વાત એમ થાય કે ગ્રાન્ટો આખી આખી ચાવ કરી દેવામાં આવે છે, ત્યારે શું કોઈ વ્યક્તિના જીવનનું મૂલ્ય માત્ર આટલું જ હોઈ શકે? જે પ્રમાણે પોપડા છે અને કોઈના માથે પડે ત્યારે સાચી સ્થિતિ શું સર્જાય, દર્દનાક સ્થિતિ શું સર્જાય, તે ખૂબ મોટો પ્રશ્ન છે. સવલતો તો કદાચ પૂરી આપવાની તકેદારી રાખવામાં આવી છે, પરંતુ સવલતો આપનારા માણસોને કદાચ અહીંયા નિયુક્ત કરવાના અધિકારીઓ જ ભૂલી ગયા છે. આપ મારી પાછળ જોઈ શકો છો મુખ્યમંત્રી અમૃતમ માં આરોગ્ય સહાયતા કેન્દ્ર. જે પ્રમાણે સહાયતા કેન્દ્ર બનાવવામાં તો આવ્યું છે, પરંતુ સહાય કરનાર વ્યક્તિ જાણે કે આરામ ફરમાવતો હોય, જાણે કે અહીંયા હાજર જ ન હોય તેવું ખુલ્લેઆમ મૂકી દેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી અમૃતમ મા યોજના આરોગ્ય સહાયતા કેન્દ્ર ગુજરાત સરકારની વાત કરવામાં આવી છે. સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાત, સૌનો સાથ સૌના વિકાસની વાતો કરવામાં આવી છે, પરંતુ મદદ માટે કોઈ માણસને જ રાખવામાં નથી આવ્યો. સ્પષ્ટપણે જોઈ રહ્યો છો કોમ્પ્યુટરને જાણે કે ગરમી લાગતી હોય તેમ પંખો ચાલુ છે અને વીજળીનો વ્યય થઈ રહ્યો છે. અહીંયા આ તકેદારી રાખવી તે કોની જવાબદારી આવે તે તો પછીની વાત છે, પરંતુ મહત્ત્વની વાત છે જે પ્રમાણે વ્યક્તિ હાજર નથી તો પણ આવી જ રીતે દુર્વ્ય થઈ રહ્યો છે ત્યારે તેનો જવાબદાર કોણ? સાજીવાડા, આપણે શું તકલીફ છે હોસ્પિટલમાં? હોસ્પિટલમાં કોઈ જાતની સહુલત નહીં મળતી મને. મારે પોતાની દીદીની ગોળીઓ કે ભાઈ બહારથી લઈ આવશે એનું મતલબ શું છે? મારે ત્યાં આવવાનું સાહેબ હોય તો કે આપણે હમણાં એક કલાક પછી આવશે. અહીં તો કોઈ જાતની સહુલતા છે જ નહીં તો ફરી કોને કહેવાનું? કોઈ છે તો છે જ નહીં, કોઈ એવો વડીલ જ નહીં. કોઈ વડીલ હોય તો અમે કહીએ ને કે ભાઈ આ શું છે, અમને તો હોતો જ નહીં. તમે લાઈનમાં ઉભા થઈ જાઓ, મને તો કરું ના મને તો ઘેર જતા રહો. બે ફેરી ભલે ફરી કલાક તમારે ભલું હોય તો ભલો, ન તો ઘેર જતા રહો. એમાં ચા હાલે છે, બિસ્કીટ હાલે છે બપોર પછી. હોસ્પિટલમાં તમને ગોળીઓ લેવાની હોય તો કે ભાઈ બહારથી લખી આવીએ છીએ, જાઓ તમે લઈ આવો બહાર. દર્શક મિત્રો, સુરક્ષા અને સવલતો કેટલી યોગ્ય રીતે આપવામાં આવે છે તે આપણે જોયું, પરંતુ અમારી લાઈવ ગુજરાત ન્યૂઝની ટીમે આ હોસ્પિટલના અલગ અલગ વિભાગોમાં મુલાકાત લેતા અલગ જ સત્ય હકીકત નજરે ચડી હતી. જે પ્રમાણે હોસ્પિટલમાં ઠેર ઠેર બોર્ડ લગાવવામાં આવ્યા હતા તેના કરતા તો પરિસ્થિતિ કંઈક અલગ જ હતી. પાણીનો થઈ રહ્યો છે વ્યય, બાથરૂમમાં છે ગંદકીનું સામ્રાજ્ય,
ઠેર ઠેર નજરે ચડે છે ગંદકી. આરો પ્લાન્ટ છે શોભાના ગાંઠિયા સમાન. આપતકાલીન દ્વાર ને લગાવાયું છે તાળું. આખી હોસ્પિટલમાં જે જગ્યાથી પાણી પહોંચાડવામાં આવે છે, જો તે વાત રહી જાય ને તો લાગે કંઈક અધૂરું રહી ગયું છે. આપ સ્પષ્ટપણે જોઈ શકો છો કઈ રીતે પાણીનો વ્યય સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. જે પ્રમાણે રીલ જામી છે તેને જોઈને લાગે કે જાણે કે પાણીની ટાંકીને જમીન પર લીલા કલરનો કળશ ચઢાવેલો હોય. જે પ્રમાણે પાણીની ટાંકીની હાલત છે ત્યારે એવું થાય કદાચ ક્યારે પણ આ પડું થઈ શકે. મહત્ત્વની વાત છે, જ્યારે પાણી અહીંયાથી પહોંચતું હોય ને બહારની સ્થિતિ જો આવી હોય તો અંદર ઘૂસીને જોવામાં આવે ને તો અલગ અલગ પ્રકારના અલગ અલગ વેરાયટી મચ્છરોનો ઉપદ્રવ અંદર સ્પષ્ટપણે જોઈ શકાશે. પરંતુ સ્થિતિ એવી નથી કે અંદર જઈને એ આખું જોઈ શકાય. આપ કેમેરામાં સ્પષ્ટપણે જોઈ શકો છો કેવી દર્દનાક સ્થિતિ અહીંયાની છે. પાણીનો વ્યય થતો અટકાવો કદાચ હોસ્પિટલમાં ઘણી બધી જગ્યાએ બોર્ડ માર્યા હશે, મોટા મોટા બેનરો લગાવ્યા હશે, પરંતુ જે પ્રમાણે અહીંયાની સ્થિતિ છે કેટલાય દિવસોથી કેટલાય મહિનાઓથી જાણે કે વાલને રિપેર કરવાનો ટાઈમિંગ જ અધિકારીઓને ન મળી શકતો હોય ત્યારે ગુજરાતમાં જ્યારે પાણીનો પોકાર ચાલી રહ્યો છે, હવે તો નર્મદામાં પણ પાણી ખૂટી ગયું છે, ત્યારે આવી દર્દનાક સ્થિતિ જો સ્પષ્ટપણે અહીંયા જુઓ કેવી રીતે પાણીનો વ્યય થઈ રહ્યો છે. જો આ પાણી બચાવવામાં આવે, જો 15-20-25 રૂપિયાનો વાલ નાખી દેવામાં આવે તો આ પાણી કોઈ તરસ્યાને મળી શકે અને એ તરસ્યો તે પાણીથી પાણી પીને પોતાનો જીવનમાં ધન્યતા અનુભવી શકે. પરંતુ અધિકારીઓને સમજાવે કોણ કે પાણીનો વ્યય થતો અટકાવવો કેટલો જરૂરી છે. જે પ્રમાણે વેસ્ટેજ થઈ રહ્યું છે ત્યારે પ્રશ્ન સર્જાય કે શું એમના ઘરમાં પણ આવી સ્થિતિ હશે. કહેવત છે, લોકો પાણીની તો પરબ પણ બંધાવે. પરંતુ આપ મારી પાછળ જોઈ શકો છો કઈ રીતે આરો પ્લાન્ટ અહીંયા મૂકવામાં આવ્યો છે જે પૂરેપૂરો નિષ્ક્રિય હાલતમાં છે. જાણે કે પાંજરાની અંદર કોઈ પશુને મૂકવામાં આવ્યું હોય અને લટાર મારતા મારતા તેને માત્ર નિહાળવાનું કામ કરવાનું હોય તેવી રીતે આરો પ્લાન્ટને અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે શુદ્ધિકરણના જે પ્લાન્ટ અહીંયા મૂકવામાં આવ્યો છે પરંતુ પાણીની કોઈ વ્યવસ્થા જ નથી, પાણી મૂકવાની કોઈ વ્યવસ્થા નથી, ત્યારે પ્રશ્ન સર્જાય. માત્ર દેખાડો કરવા માટે માત્ર ચિત્ર ઉપસી શકે કે અહીંયા પણ આવું બધું ચાલે છે તે શું કરવામાં આવતું હશે. મહત્ત્વની વાત છે, સ્પષ્ટપણે આપ જોઈ શકો છો એની એક્ઝેક્ટ સામે વાત કરવામાં આવે તો આપતકાલીન દ્વાર છે. અચાનક કોઈ દુર્ઘટના સર્જાય ને ત્યારે પહેલા પ્રશ્ન એ સર્જાય કે ધારો કે આગ જ લાગી છે તો તેને ઓલવવી કેમ નહીં, ત્યાંથી દૂર જવું કેમનું. આટલું મોટું સરસ દ્વાર હોય ને તો કદાચ આશાનું કિરણ દેખાય, પરંતુ ધીમેથી નીચે નજર આવે તો મોટું તાળું લગાવવામાં આવ્યું છે. કહેવા શું માંગે છે, કરવા શું માંગે છે તે તો ખૂબ મોટો પ્રશ્ન જ છે, પરંતુ આપતકાલીન દ્વારને જો તાળાથી બંધ રાખવામાં આવે અને કોઈ દુર્ઘટના સર્જાય તો ભાગવાનું ક્યાંથી, નીકળવાનું ક્યાંથી, તે તો ખૂબ મોટો પ્રશ્ન છે. સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે દર્દીઓની સાથે જે પ્રમાણે દર્દીઓના જીવન સાથે જે પ્રમાણે ચેડા કરવામાં આવી રહ્યા છે, ત્યારે કોઈ દર્દીને જો આ માધ્યમે જોખમી થાય અથવા તો કોઈક દર્દનાક સ્થિતિ સર્જાય તો તેનો જવાબદાર કોણ. દવાખાનામાં હું પોતાની મારે પોતાની બાળક વાત કરું છું, મારા છોકરાના વહુની હું જ્યારે લઈને આવ્યો તો ત્યારે એમને 2 દિવસ એડમિટ કર્યા હતા. એટલે રાત્રે ઇમરજન્સીમાં મારા ભાઈને બોલાવવા જવું પડ્યું ને ઇમરજન્સીમાં મને ગાડી મળી ત્યાં એથી તમે તારાપુર લઈ ત્યારે બોલાવવા જઈએ ત્યારે કામથી ગયા છે. એમ્બ્યુલન્સ તો હું પોતે કહું છું કે મને જ્યારે મારે બાબાને લઈ જવાનો ટાઈમ થયો ત્યારે મને કોઈ જાતની એમ્બ્યુલન્સની સવલત જ નથી આપી. એમણે તો એમને ઉપયોગ કરવો જોઈએ ને લગાવ્યા શું કરવા માટે, તો લગાવ્યા. આમ જ્યારે 1-2 રાઉન્ડમાં આવી જાય, સવારમાં આવે બપોરે આવે બસ, પછી કશું સિક્યુરિટીની વ્યવસ્થા અહીં પૂરતું ખાલી પણ હોય છે, ઘણી વાર બેચેલા પણ હોય છે. અહીંયા સમય થયો છે એક નાના વિરામનો. વિરામ બાદ અમે અમારી સ્પેશિયલ રજૂઆતમાં ફરી મળીશું. સરકારી હોસ્પિટલની પોલની ઉઘાડો પાડતો એક અહેવાલ. પેટલાદની એસએસ સરકારી હોસ્પિટલની બહાર આવી પોલ. સગવડોના નામે કરાઈ રહી છે મજાક, દર્દીઓના સ્વાસ્થ્ય સાથે કરાઈ રહી છે મજાક. સફાઈના નામે થાય છે માત્ર વાતોની સફાઈ. હેલ્થ વિભાગના લીરે લીરા ઉડાવી રહી છે સરકારી હોસ્પિટલો. કરોડો રૂપિયાના ખર્ચે બનતી સરકારી હોસ્પિટલના હાલ થઈ રહ્યા છે બેહાલ. જવાબદારી એકબીજા ઉપર ઢોળતા બેજવાબદાર અધિકારીઓ. આટલી મોટી સરકારી હોસ્પિટલમાં નથી સોનોગ્રાફીની વ્યવસ્થા. દર્દીઓના માથે તોડાઈ રહ્યું છે જીવનું જોખમ. સુરક્ષાની નથી કોઈ યોગ્ય વ્યવસ્થા.
સરકારી ગ્રાન્ટોની સરકારી બાબુ કરી ગયા ચાઉ, પર નિંદ્રામાં પોઢી રહેલું સરકારી હોસ્પિટલનું તંત્ર. સોબાના ગાંઠિયા સમાન છે આરો પ્લાન્ટ, સગવડો માત્ર કોરા કાગળ પર. માનવ જીવન માટે જોખમે બનતી સરકારી હોસ્પિટલોની પોલ ખોલ તો અમારો વિશેષ અહેવાલ. પોલ ખોલ. માત્ર વાતોની સફાઈ, હેલ્થ વિભાગના લીરે લીરા ઉડાવી રહી છે સરકારી હોસ્પિટલો. કરોડો રૂપિયાના ખર્ચે બનતી સરકારી હોસ્પિટલના હાલ થઈ રહ્યા છે બેહાલ. જવાબદારી એકબીજા ઉપર ઢોળતા બેજવાબદાર અધિકારીઓ. આટલી મોટી સરકારી હોસ્પિટલમાં નથી સોનોગ્રાફીની વ્યવસ્થા. દર્દીઓના માથે તોડાઈ રહ્યું છે જીવનું જોખમ. સુરક્ષાની નથી કોઈ યોગ્ય વ્યવસ્થા. સરકારી ગ્રાન્ટોને સરકારી બાબુ કરી ગયા ચાઉ, પર નિંદ્રામાં પોઢી રહેલું સરકારી હોસ્પિટલનું તંત્ર. સોબાના ગાંઠિયા સમાન છે આરો પ્લાન્ટ, સગવડો માત્ર કોરા કાગળ પર. માનવ જીવન માટે જોખમે બનતી સરકારી હોસ્પિટલોની પોલ ખોલ તો અમારો વિશેષ અહેવાલ. પોલ ખોલ. વિરામ બાદ આપનું સ્વાગત છે અમારી વિશેષ રજૂઆત પોલ ખોલમાં. સરકારી હોસ્પિટલો સરકારી બાબુઓના અધ્યક્ષતામાં ચાલતી હોય છે, ત્યારે અધિકારીઓનું બેજવાબદાર વર્તન એની જવાબદારીથી હાથ ખંખેરવાની નીતિ તથા ઈચ્છા શક્તિ જ કહી બતાવે છે કે દાડમાં કંઈક કાળું છે. નીચલા વર્ગના અધિકારીઓ ઉપલા વર્ગના અધિકારીઓ ઉપર અને ઉચ્ચ અધિકારીઓ તેમનાથી નીચેના અધિકારીઓ ઉપર જવાબદારી આપીને ભીનું સંકેલી રહ્યા છે. મેડિકલ ઓફિસર તરીકે એટલે કોઈ પણ ઇમરજન્સી કેસો આવે, 24 કલાકની અંદર મારી ડ્યુટી દરમિયાન એને હેન્ડલ કરવાના, જરૂરી સારવાર આપવાની અને એ પ્રમાણે એને પછી આગળ જરૂર લાગે તો રિફર કરવાનું, જરૂર લાગે તો દાખલ કરવાનું. એ બાબતમાં હું કોઈ પણ અભિપ્રાય આપવા સક્ષમ નથી, કેમકે એ બધી જે બાબતો છે ઓથોરિટી સાથે, ઓથોરિટી એટલે અમારા જે અધિકારીઓ છે એની સાથે સંલગ્ન છે. એટલે સફાઈની બાબત હોય કે દવાખાનાની સ્ટ્રક્ચર કે રચના બાબત હોય, અમારે અહીં સિવિલ સર્જનની પોસ્ટ છે, આરએમઓની પોસ્ટ છે, એ બધી સમસ્યાઓનો હું જવાબ ના આપી શકું, કે એ અધિકારીઓ અમારા સક્ષમ જે અધિકારીઓ છે એ જવાબ આપી શકે. અને જે બ્રેકનો ટાઈમ છે, 1-4 બ્રેકનો ટાઈમ હોય જ છે. નહીં, અમારી પાસે શું છે, જે વિવિધ વોર્ડ વિભાગ છે એમાં ફાયર એક્સ્ટિંગ્યુશર્સ મારા મૂકેલા છે. ફાયર એક્સ્ટિંગ્યુશર દર વર્ષે અમારા રિન્યૂ થતું હોય છે. પ્લસ અમારી પાસે જે ચીફ ઓફિસરનું જે આપણે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ છે એ બી અમારી પાસે અવેલેબલ છે. આ ઉપરાંત જે ફાયર એક્સ્ટિંગ્યુશરનું
તમામ કર્મચારી તાલીમ એ લોકોને દર 3-4 વર્ષ તાલીમ અપાય છે, અને જ્યારે બી આવી હોનારત થતી હોય ડિઝાસ્ટરમાં શું કરવું એની બી એ લોકોને સલાહ આપવામાં આવે છે. નહીં એક્સ્ટિંગ્યુશર છે, ફાયર એક્સ્ટિંગ્યુશર છે, અમારે 18-19 જેટલા જે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામમાં જોઈએ જે વીર ત્યાં અમે મૂકેલા છે. ના અહીંયા નહીં થયેલા સમય નહીં. પેલું અહીંયા આપણી પાસે જે મશીન છે નથી હોતું, પ્લસ આપણી પાસે પેશન્ટ જે છે આપણે રેડક્રોસમાં મોકલી આપીએ છીએ. રેડક્રોસ સંસ્થા સાથે આપણે MOUs કરેલા છે અને રેડક્રોસ સંસ્થા જ દરેક પેશન્ટને વિનામૂલ્યે કરી આપે. હા, એટલે એક્સરે મશીન એવું છે કે એમાં યુઝ્યુઅલી ARB એટલે જે એટોમિક એનર્જી આખી સર્વિસીસ છે એનું એક સર્ટિફિકેટ પ્રમાણપત્ર લેવાનું હોય છે. આપણી પાસે જે એક્સરે ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટમાં એવી રીતે છે કે એનું આપણને પ્રમાણપત્ર હાલમાં મળી શકે એમ છે નહીં. એટલે આપણે એક નવું આખું એક અત્યંત આધુનિક આપણે એક બનાવવા જઈ રહ્યા છીએ, પરંતુ આપણે સ્પેસ આપણી હોસ્પિટલ કેમ્પસમાં નથી. જ્યારે આપણને સ્પેસ મળે તો આપણે નવું આખું આધુનિક બનાવી શકીએ. હાલ પૂરતું આ જે દર્દીઓ છે જે એક્સરેના અત્યારે આપણે લોકલ જ થતા હોય છે અથવા તો અમુક પ્રકારના એક્સેસ થતા હોય છે એવા એક્સરે આપણે અહીંયા હોસ્પિટલમાં થઈ આવે છે. અને આપણી વાત જે છે પોપડાને પડે એ PIO રિલેટેડ છે. અમે PIO રિલેટેડ આખી હોસ્પિટલમાં જ્યાં જ્યાં આવી પાણી છે, ભેજ છે, લીકેજ હોય, અમે દર આવી રીતે મંથલી અમારું આવું રિવ્યૂ થતું હોય અને PIO અમે એના લેટર્સ લખતા હોય છે. PIO પછી જ્યારે એમની એજન્સી આવે ત્યારે રિપેરિંગ કરે. એકચ્યુઅલી બ્લડ બેંકની જગ્યા ફળવાઈ જ નથી. આપણી હોસ્પિટલ કેમ્પસમાં બ્લડ બેંક માટે જે જરૂરી જગ્યા જોઈએ એના પેરામીટર્સ, એના જે એસેસમેન્ટ મીટર્સ પ્રમાણે એ અહીંયા હતી નહીં. તેમ છતાં આપણે પેટલાદ અથવા આણંદની જનતાને બ્લડનો બહોળો લાભ મળે તે સંદર્ભે આપણે જે ક્વાર્ટર જે હોય જેની જગ્યા પૂરતી પ્રમાણમાં હોય એ ક્વાર્ટરને આપણે આઈડેન્ટિફાય કર્યું કમિટી દ્વારા અને એની મંજૂરી લીધી આપણે હેડ ઓફિસમાંથી, અને ત્યાં આપણે અત્યારે બ્લડ બેંક બનાવવા માટેનો પ્લાન આયોજન કર્યો છે. એનું આખી આર્કિટેક્ટ ડિઝાઇન હોય, આખી આર્કિટેક્ટની કંપની હોય PIO, એ લોકો પ્લાન તૈયાર કરે અને પ્લાન તૈયાર કરીને પછી જે હેડ ઓફિસ છે ત્યાંની મંજૂરી માટે જાય. મંજૂરી આવ્યા બાદ અમે એનો પ્લાન જે છે મંજૂર થયેલો પ્લાન હોય એના પ્રમાણે આપણે આગળ એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય. અત્યારે આપણી પાસે જનરેટર આવ્યું છે, અમુક બ્લડ બેંક રિલેટેડ જે મશીન છે એ બી આવ્યા છે. ધીમે ધીમે એક પછી બધું વસ્તુ આવતું જાય છે. આ પાણીનો તમે બહુ સરસ મુદ્દો ઉઠાવ્યો છે, એટલે મારા જે તમામ મિત્રો તમામ જનતાને મારી એક નમ્ર અપીલ બી છે, નમ્ર વિનંતી બી છે કે પાણીનો આપણે ઘર હોય, ઓફિસ હોય, હોસ્પિટલ હોય કે કોઈ બી જગ્યાએ આપણે કોઈ પ્રસંગમાં જતા હોય તો પાણીનો અનનેસેસરી વ્યય ન કરવો જોઈએ. પાણીની કિંમત બહુ મોટી છે. જેમ બીજા વિદેશોમાં છે, સિંગાપુર છે, USA, યુરોપ છે, ત્યાં એ લોકો આપણા કરતાં બી ઓછું પાણીની એ લોકોને પૂરતા પ્રમાણમાં આપવામાં આવે, તેમ છતાં ત્યાં આવી ઘટ થતી નથી. આપણી પાસે ઘટ થઈ છે એનો આપણે એક તો આપણે સમાજ જાગૃત થવું જોઈએ. જો સમાજ જાગૃત નહીં થાય તો પછી આ જે ઘટ છે આવનાર સમયમાં આવનાર પેઢીઓને પુષ્કળ એનો આપણે એક સામનો કરવો પડશે. પાણીની સમસ્યા ન થવી જોઈએ. પાણી એક મૂળભૂત આપણું એક જીવન છે, પાણીની અમૂલ્ય કિંમત છે. અને પાણીની આપણે જે વાત કરી જે આવી રીતે ટાંકીનું લીકેજ છે એ અમે PIO અવારનવાર લખતા હોય છે, અમારા ધ્યાનમાં આવશે. અમારા પંપમેન છે એ અમને કહેશો અમે તાત્કાલિક રિપેર કરાવી દઈશું અને આનો વ્યય ના થાય ભવિષ્યમાં એ બી અમે એને કડક સૂચના આપીશું. અમારા સુધી મારા સુધી ધ્યાનમાં નથી લાવ્યા હજી કોઈ, એટલે અમે કરાવી દઈશું. દર્શક મિત્ર, સવલતો અને સુવિધાઓમાં પોતાની સરકારી હોસ્પિટલ સૌથી મોખરી છે તેવા દંભમાં રાજતા SS સરકારી હોસ્પિટલના સિવિલ સર્જન મેડિકલ ઓફિસરો તો પોતાની વાત કંઈક અલગ જ રીતે મૂકે છે. જવાબદારીથી હાથ ખંખેરવાની નીતિથી ચાલતા અધિકારીઓ માત્ર ને માત્ર બીજા પર ઢોળવાનું સમજ્યા છે, ત્યારે SS સરકારી હોસ્પિટલના અલગ અલગ વિભાગોની અંદર સાચી સ્થિતિ શું છે તે જોવો અમારા વિશેષ અહેવાલ પોલ ખોલમાં. અગ્નિશામક યંત્રો માત્ર કોળા કાગળ પર, CCTV કેમેરાની પણ છે અછત. અગ્નિશામક યંત્રો રિફિલિંગમાં હોવાના કડાય છે બહાના. જવાબદાર હોસ્પિટલના બેજવાબદાર અધિકારીઓ. વાગાયો કહેવત સાંભળી છે ને, મારી પાછળ આપ સ્પષ્ટપણે જોઈ શકો છો આગ ઓલવવા માટે અગ્નિશામક યંત્ર વાપરવાની રીત. પરંતુ વાપરવાની વાત ત્યારે આવે જ્યારે આ હુકમાં અગ્નિશામક યંત્ર હોય. મહત્ત્વની વાત છે, જે પ્રમાણે સિવિલ હોસ્પિટલને રાખવામાં આવી છે, સજાવવામાં આવી છે, ત્યારે જરૂરી બાબતોનું ધ્યાન તો રાખવામાં જ નથી આવ્યું. પ્રાથમિક જરૂરિયાતો જ્યારે અહીંયા ન હોય ત્યારે અહીંયા મને વાંચવાનું મન થાય. અગ્નિશામક યંત્રના બે હેન્ડલ વચ્ચેની પિન ખેંચો, આગના મૂળ તરફ નારચાને તાકો, હેન્ડલ દબાવો, આગના મૂળની આજુબાજુ નારચાને હલાવો,
દર્દી વિચારીને જ કન્ફ્યુઝ થઈ જાય કે આ બધું લખ્યું તો છે, પરંતુ સેની સેના માટે કરવાનું ને કોના દ્વારા કરવાનું. મોટી મોટી વાતો થઈ રહી છે ત્યારે અચાનક આગ લાગે ને કે ભી કોઈ દુર્ઘટના સર્જાય ત્યારે અગ્નિશામક યંત્રો છે ક્યાં, અથવા તો શું કોઈ અધિકારીઓના ઘરે તેને સજાવીને મૂકવામાં આવ્યા છે, તે તો ખૂબ મોટો પ્રશ્ન છે. સુરક્ષાના નામે પોલમ પોલનો બહેતરીન નમૂનો આપ મારી પાછળ જોઈ શકો છો. ચેતવણી આપવામાં આવી છે, આપ સીસીટીવી કેમેરાના નિરીક્ષણ હેઠળ છો. આપણે જઈને જોઈએ કઈ રીતે કેટલું નિરીક્ષણમાં સીસીટીવીના અંદર કામ કરવામાં આવી રહ્યું છે. સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કોઈ પણ જગ્યાએ સીસીટીવી લગાવવામાં આવ્યા નથી, કોઈ પણ કેમેરા અહીંયા છે નહીં. ત્યારે કયા નિરીક્ષણમાં છો તે ખૂબ મોટો પ્રશ્ન છે. મહત્ત્વની વાત છે, આટલી મોટી હોસ્પિટલ છે, કેઝ્યુઆલિટી વિભાગ છે, તે જગ્યાએ જો સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી તો શું સંતાડવા માટે અહીંયા લગાડવામાં નથી આવ્યા, તે કદાચ અહીંયાના અધિકારીઓને જ પૂછવો પડે. ફરીથી એકવાર બહેતરીન નમૂનો આગ ઉલાવવા માટેનો. અગ્નિશામક યંત્રની મોટી મોટી જાહેરાત કરાઈ છે, પરંતુ અગ્નિશામક યંત્ર છે જ નહીં. ફરીથી એનું એ જ કારણ હશે, કદાચ એમાં ભરાવવા માટે ગયા હશે, પરંતુ ભરાવવા માટે જ્યારે બોટલને મૂક્યા હશે તો તેની અવેજીમાં શું, તે તો ખૂબ મોટો પ્રશ્ન છે. આવી તો ઘણી પોલમ પોલો છે, હજી આપણે આવી જ પોલમ પોલ બતાવતા રહીશું. લેબોરેટરી વિભાગ સ્વચ્છ હોવો જોઈએ, સુંદર હોવો જોઈએ, સુઘડ હોવો જોઈએ, પરંતુ આપ મારી પાછળ જોઈ શકો છો, સ્પષ્ટપણે લખ્યું છે પૂમડા પીડી ડોલમાં નાખવા, ગમે ત્યાં ફેંકવા નહીં. પરંતુ હું આપને બતાવવા માંગીશ, કેમેરામેન શ્રીને કહીશ, પૂમડા પીડી ડોલમાં નહીં પરંતુ પીડી ટાઇલ્સની બાજુમાં મૂકેલા છે. ત્યારે આપણને આશ્ચર્ય થાય, પીડી ડોલ છે ક્યાં જ્યાં પૂમડા નાખવામાં આવે. હજી હું આપને અંદર આવીને લેબોરેટરી વિભાગની સ્વચ્છતા શું છે તેની માહિતી આપવા માગીશ. આપ કેમેરામાં જોઈ શકો છો જે પ્રમાણે સ્ટોલ સેમ્પલ લખ્યું છે ત્યાં જાળા બાજી ગયા છે. જાણે કે માત્ર મૂકવા માટે મૂક્યું હોય અને તેનો કદી ઉપયોગ જ કરવામાં ના આવતો હોય તેવી રીતે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જી સ્થિતિ છે, સુંદરતાની વાત કરવામાં આવે તો જાળાઓથી કેટલી સુંદર લાગી રહ્યું છે તે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. હું આપને હવે અંદર બતાવીશ. લેબોરેટરી વિભાગની અંદરની જે સ્થિતિ છે, જાણે કે 1-4 આરામ માટેનો સમય હોય તેવી રીતે અહીંયા કોઈ પણ ઓથોરાઇઝ પર્સન હાજર જ નથી. 1-4 સુધી રિસેસ લેવામાં આવે છે, 3-4 કલાકની જે વાત કરવામાં આવે છે. આપનું નામ શું છે અને શું પરિચય? રિપેરિંગમાં માણસ અહીંયા આવે છે, આરામથી ફરે છે. ફરીથી બીજા કોઈ વ્યક્તિને પૂછી જોઈએ, જાણીએ કે તેમની શું સ્થિતિ છે. હા, કેમેરામેન શ્રીને કહીશ અંદરની જે સ્થિતિ બતાવે. અહીંયા ઓથોરાઇઝ પર્સન કોણ છે? તમે કોના નીચે કામ કરો છો? રિસેસ કેટલા વાગે પતશે? અચ્છા, 1 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી રિસેસ. અચ્છા, ઓથોરાઇઝ પર્સનનું નામ શું છે? ઓથોરાઇઝ પર્સન અહીંયાનો મેઇન વ્યક્તિનું નામ? હા, શું નામ? ઓકે, એ સાહેબ ક્યાં છે અને ક્યારે આવશે? એ ઘરે ગયા છે. જે રીતે વાત કરવામાં આવી રહી છે અને સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે કે ઇન્ચાર્જ સાહેબ ઘરે ગયા છે અને એમને 1-4 સુધી રિસેસ તો હોય છે પરંતુ પેન્ડિંગ કામ કરે છે. તેમના ચહેરા પરથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે તેમની મૂંઝવણ શું છે. આ તો માત્ર એક વિભાગની વાત થઈ છે, આવા તો કેટલા વિભાગમાં કેવી દુર્દશા છે તે અમે આપને બતાવતા રહીશું. સવલતો તો કદાચ પૂરી આપવાની તકેદારી રાખવામાં આવી છે, પરંતુ સવલતો આપનારા માણસોને કદાચ અહીંયા નિયુક્ત કરવાના અધિકારીઓ જ ભૂલી ગયા છે. આપ મારી પાછળ જોઈ શકો છો, મુખ્યમંત્રી અમૃતમ માં આરોગ્ય સહાયતા કેન્દ્ર, જે પ્રમાણે સહાયતા કેન્દ્ર બનાવવામાં તો આવ્યું છે પરંતુ સહાય કરનાર વ્યક્તિ જાણે કે આરામ ફરમાવતો હોય, જાણે કે અહીંયા હાજર જ ન હોય તેવું ખુલ્લેઆમ મૂકી દેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી અમૃતમ માં યોજના આરોગ્ય સહાયતા કેન્દ્ર ગુજરાત સરકારની વાત કરવામાં આવી છે. સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાત, સૌનો સાથ સૌના વિકાસની વાતો કરવામાં આવી છે, પરંતુ મદદ માટે કોઈ માણસને જ રાખવામાં નથી આવ્યો. સ્પષ્ટપણે જોઈ રહ્યો છો, કોમ્પ્યુટરને જાણે કે ગરમી લાગતી હોય તેમ પંખાનો પણ પંખો ચાલુ છે અને વીજળીનો વ્યય થઈ રહ્યો છે. અહીંયા આ તકેદારી રાખવી તે કોની જવાબદારી આવે તે તો પછીની વાત છે, પરંતુ મહત્ત્વની વાત છે જે પ્રમાણે વ્યક્તિ હાજર નથી તો પણ આવી જ રીતે દુર્વ્યવહાર થઈ રહ્યો છે ત્યારે તેનો જવાબદાર કોણ? હોસ્પિટલમાં બધું લાલિયાવાળી લાગે છે અને અહીંના કર્મચારી પૈસા વગર બીજી કંઈ વાત નહીં કરતા. બિઝનેસ સર્ટિફિકેટ લેવું હોય તો કે 500 રૂપિયા હોય તો આવજો,
અહીંયા એમ્બ્યુલન્સની બરાબર વ્યવસ્થા નથી, સાયલન્સ નથી, કલચ વાયરો બંધ ફોલ્ટમાં આવે છે, પ્લસ કે ટાયરમાં પંચર હોય છે, ડ્રાઈવરનું ઠેકાણું નહીં હોતું, ગમે તે સામાન્ય માણસ હોય એને રિફર અમદાવાદ અથવા બરોડા કરવામાં આવે છે. સરખું જે નહીં ફિઝિશિયન હતો એની જોડે પણ કંઈક પૈસાની માગણી કરી અને એમાં કંઈ ડૉક્ટર બંધ થઈ ગયા, હેન્ડિકેપના પણ ડૉક્ટર બંધ થઈ ગયા, બાળકના ડૉક્ટર બંધ થઈ ગયા. એટલે અમે જગ મંગાવીએ છીએ અમારા પોતાના પૈસાથી અને પબ્લિકને પાણું પણ પૂરું પૂરું કરીએ છીએ. ડાયકલો હોય તો પીસીએમ ના હોય, પીસીએમ હોય તો ડાયકલો ના હોય. બરાબર. દવાઓ હવે શી ખબર તે મૂકે છે લોકોને ક્યાં જાય છે એની ઇન્કવાયરી માટે અમે બોલાયેલા છે તમને લોકોને, એની તપાસ કરો અને એની છાનબીન કરો. દર્શક મિત્રો, આણંદ જિલ્લાની સારામાં સારી હોસ્પિટલ સુવિધાઓથી સજ્જ છે. પેટલાદની એસએસ સરકારી હોસ્પિટલ તેવા બણકા ફૂકતા એવા જવાબદાર અધિકારીઓ લાગે છે કે કોઈ વિભાગમાં જતા જ નથી, જો જતા હોત તો સાચી સ્થિતિનો તાગ તેઓની જાતે જ મળી જાત. તો આપે જોયું ને ગંદકીથી તરબર હોસ્પિટલ, કે જે જગ્યાએ બેજવાબદારી પૂર્વકનું વર્તન થાય છે, પોતાની જવાબદારીનું સભાન રાખવામાં આવતું નથી, અને તે સમયે પોકળ દાવાઓ માત્ર કોરા કાગળ પર કરેલા વાયદાઓ હોય તેવી રીતે ડૉક્ટર કુબાવત કે જેઓ અહીંયાના મુખ્ય સર્જન તથા કરતા ધરતા છે તેમના મુખ્ય જ સાંભળ્યું. આવા અલગ અલગ પોલખોલ કાર્યક્રમમાં અમે આપને બતાવીશું કઈ રીતેની પોલ હોય છે અને તેના માટે કોણ જવાબદાર છે. તો આવા પોલખોલ કાર્યક્રમોને આગળ પણ જોતા રહો લાઈવ ગુજરાત ન્યૂઝ પર. કેમેરામેન સંકેત દાબેકર સાથે રવિ રાઠોડ, લાઈવ ગુજરાત ન્યૂઝ, પેટલાદ. દર્શક મિત્રો, તમે જોયું કે સરકારી હોસ્પિટલમાં કેવું લાલિયાપણું ચાલે છે. અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. ફરી એક વખત આવી જ રજૂઆત સાથે મળીશું. ત્યાં સુધી નમસ્કાર. સરકારી હોસ્પિટલની પોલને ઉઘાડો પાડતો એક અહેવાલ. પેટલાદની એસએસ સરકારી હોસ્પિટલની બહાર આવી પોલ. સગવડોના નામે કરાઈ રહી છે મજાક. દર્દીઓના સ્વાસ્થ્ય સાથે કરાઈ રહી છે મજાક. સફાઈના નામે થાય છે માત્ર વાતોની સફાઈ. હેલ્થ વિભાગના લીરે લીરા ઉડાવી રહી છે સરકારી હોસ્પિટલો. કરોડો રૂપિયાના ખર્ચે બનતી સરકારી હોસ્પિટલના હાલ થઈ રહ્યા છે બેહાલ. જવાબદારી એકબીજા ઉપર ઢોળતા બેજવાબદાર અધિકારીઓ. આટલી મોટી સરકારી હોસ્પિટલમાં નથી સોનોગ્રાફીની વ્યવસ્થા. દર્દીઓના માથે તોડાઈ રહ્યું છે જીવનું જોખમ. સુરક્ષાની નથી કોઈ યોગ્ય વ્યવસ્થા. સરકારી ગ્રાન્ટોને સરકારી બાબુ કરી ગયા ચાઉ. પર નિંદ્રામાં પોઢી રહેલું સરકારી હોસ્પિટલનું તંત્ર. સોબાના ગાંઠિયા સમાન છે આરો પ્લાન્ટ. સગવડો માત્ર કોરા કાગળ પર. માનવ જીવન માટે જોખમી બનતી સરકારી હોસ્પિટલોની પોલ ખોલતો અમારો વિશેષ અહેવાલ. પોલ ખોલ.